સાંજે 5 વાગે કંઈ ભૂખ લાગે અને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ એક નવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મમરાની ભેળને પણ ભૂલાવી દે એવી રેસીપી છે, તો રેસીપીને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જરૂર જોજો. તો અહીંયા મેં પેનમાં 1 ચમચી તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં થોડું જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલું, અને 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. સાથે તમે જેટલું તીખું ખાતા હોવ એટલું આપણે મરચું ઉમેરવાનું છે. તો અહીંયા મેં 1 લીલું મરચું ઝીણું સમારીને ઉમેર્યું છે. મરચું અને ડુંગળીને આપણે તેલમાં એકદમ સારી રીતે સાતરી લેવાના છે. અહીંયા આપણે ડુંગળીનો બહુ કલર ચેન્જ નથી કરવાનો, જસ્ટ એ થોડી લૂઝ થઈ જાય અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે. તો જો ડુંગળી અને જે મરચાં છે એકદમ સરસ સાતળાઈ ગયા છે, તો હવે આપણે એમાં 1 ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું. ટામેટામાંથી મેં જે બી આવે એ કાઢી લીધા છે, અને જે બી વગરનો ભાગ આવે એના આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને ઉમેરવાના છે. એને પણ આપણે ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી સાતળવાનું છે. ટમાટર એકદમ સરસ ચડી જાય એના માટે આપણે થોડું મીઠું ઉમેરીશું. મીઠું આપણે અત્યારે ખાલી જે ડુંગળી અને ટમેટા સાતળીએ છીએ એના પૂરતું જ ઉમેરવાનું છે, બહુ વધારે ઉમેરવાનું નથી. એનું રીઝન હું તમને આગળ જણાવીશ. સાથે આપણે થોડી ધાણા ભાજી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ડુંગળી અને ટમેટા 75% જેટલા આપણા ચડી ગયા છે, આપણે આટલા જ રાખવાના છે. હવે આપણે મસાલા કરીશું. તો 1 નાની ચમચી લાલ મરચું, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. 1/2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. મમરાની ભેળ તો તમે ઘણીવાર ખાધી હશે, પણ આ રેસીપી તમે ક્યારેય નહીં બનાવી હશે, તો તમે સ્કીપ કર્યા વગર રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો. હવે આપણે અહીંયા મેગીનો મસાલા એ મેજિક આવે એ 1/2 ચમચી જેટલો ઉમેરીશું. આની જગ્યાએ તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ રેસીપી બાળકોને પણ ખૂબ જ ભાવશે. આપણે મેગીનો મસાલો એડ કર્યો છે એ માટે. હવે આપણે 1/2 વાડકી સેવ ઉમેરીશું. ઝીણી સેવ છે, તમારી પાસે કોઈ પણ જાતની સેવ હોય ઉમેરી શકો છો. અને 1/2 વાડકી જેટલી બુંદી ઉમેરી છે, ખારી બુંદી. સેવ અને બુંદીની ક્વોન્ટિટી તમે વધુ ઓછી કરી શકો છો. તો સેવ અને બુંદીને આપણે મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે થોડી ધાણા ભાજી એડ કરી ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી આ નવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે મમરાની ભેળ તો ઘણીવાર ખાધી હશે, ચટણીવાળી ભેળ પણ ઘણીવાર ખાધી હશે, પણ એકવાર આ મમરા વગરની ભેળ, ચટણી વગરની ભેળ જરૂરથી ટ્રાય કરજો. આઈ એમ શ્યોર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ ઇન્સ્ટન્ટ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. ઉપરથી આપણે થોડી ધાણાભાજી સ્પ્રિંકલ કરીશું, લીંબુ નીચવશું, ડુંગળી, ટમેટા અને ખારી શીંગવાળી ગાર્નિશ કરીશું. તમે પણ એકવાર આ રીતે બનાવજો અને કેવી બને છે એ મને ફીડબેક તમારા જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને 1 લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.